સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનો વિદ્યાર્થી કે જે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ખાતે આવેલા લોકક્ષેત્ર સંચાલિત નવજન બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીને ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીને નશાની હાલતમાં ઢોરની જેમ માર મારતા સોર પડી ગયા હતા અને સંસ્થામાંથી લાતો મારી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થી 5 કિલોમીટર ચાલીને કપરી હાલતમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો. પ્રાંતિજનો વિદ્યાર્થી હેત પ્રફુલભાઈ રાવલ કે તે ધોરણ 5 થી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ખાતે આવેલ ગ્રામ ભારતી અમરાપુર સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે અભ્યાસ કરે છે અને તેની જ સંસ્થા લોકક્ષેત્ર સંચાલિત નવજીવન બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં રહે છે અને આજરોજ સંસ્થાના ગૃહપતિ જસુભાઈ મકવાણા દ્વારા નશાની હાલતમાં વિદ્યાર્થીને સોટીઓ વડે ઢોરની જેમ માર મારવામાં આવતા બાળકના શરીર પર સોર પડી ગયા હતા અને સોજા આવી ગયા હતા અને ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીને પાટા મારી સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તો આ વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા પણ આપી રહ્યો છે ત્યારે સંસ્થામાંથી કાઢી મૂકાતા આ વિદ્યાર્થી તેવી હાલતમાં પણ 5 કિલોમીટર ચાલીને રસ્તામાં બાઇક મળતા લિફ્ટ માંગતા બાઇક સવારે બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન સુધી મૂકી ગયો હતો. તો વિદ્યાર્થી દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા તેના પિતાનો કોન્ટેક્ટ કરાવી પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે મોકલી આપ્યો હતો. તો હાજર તબીબી દ્વારા વિદ્યાર્થીની સારવાર બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ગૃહપતિ સામે એક્શન લેવાશે કે પછી શું આખી ઘટના પડી કે બંધાશે એ તો આવનાર દિવસોમાં જ ખબર પડશે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. મારા ફોનમાં મારા પપ્પા જોડે વાત કરો ફોન લીધો ત્યાં એના મેં પાછો મૂકી દીધો ફોન ના લાગે અને મારા પપ્પાનો આવ્યો પણ સ્વિચ ઓફ થઈ ગયો તો તેથી મારો ફોન ના લાગે અને બીજા દિવસે સાહેબ દારૂ પીને આવી મને માર્યો હતો. એ દારૂ પણ મંગાવે છે અન્ન નોળિયામાં એવાનો અડ્ડો છે પટાવાળાને ધમકાવે છે ફોન 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 ફોનના કારણે એટલે મેં તમારે ફોન મારો ફોન હતો ને મારો જે સાહેબ જોડે એ વાત કરીને મારા પપ્પાને ફોન કરવો હતો પણ ના લાગ્યો અને મારા પપ્પાનો ફોન આવ્યો હતો પણ ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો મારો ફોન નથી તેથી તે મને આવી મને માર્યો અને બધું ધમકીઓ આવી રીતે નેકળી ગયા મારા ચંપલ પહેરવાને ગયો નાખો તો મને માર્યું છે. એટલે તું કઈ રીતે આવ્યો ત્યો હતી? એકડો એકડો ચાલતો ચાલતો આંગળી હતી એકડો હશે નદી પણ પગ નદી હતી મને એક ભાઈ હતા એને પણ લિફ્ટ આવી મને સાહેબ નું નામ શું છે? જસુભાઈ મકવાણા. એટલે એ શું છે સાહેબ? છે ગૃહપતિ. ગૃહપતિ છે એમ. અને સંસ્થાનું નામ શું છે તારા? લાકરોડા લાકરોડા ઉત્તર બુનિયાદી વિદ્યાલય. કેટલા વર્ષથી તું છે? 6 વર્ષથી 5 થી ધોરણમાં ભણું છું અત્યારે 10માં છું. એટલે અત્યારે હાલ 10માં છો તો પરીક્ષા આપે છે તું? હા પણ આજે રજા છે એટલે મને માર આજે રજા હતી મને માર તો હું અહીંયા આવ્યો. કઈ સ્કૂલમાં અત્યારે પરીક્ષા આપે છે? કયો ગાડી? લોધરા સ્કૂલમાં પરીક્ષા લઉં. લોધરા સ્કૂલમાં. એટલે તમારો છોકરો કયો ગયો હતો? પોલીસ સ્ટેશન ગયો હતો પેલા? પેલા પોલીસ સ્ટેશન ગયો. અને કઈ રીતે આવ્યો ત્યો હતી? પતિ હતો અને પછી પોતે બાઇક ઉપર જાણી પોલીસ સ્ટેશન. ઓકે. અત્યારે કયો આવ્યા છો તમે? હેલ્થ સેન્ટર. હા. તને કોને માર્યો? સાહેબે પેલા. કયા સાહેબે? એટલે જસુજી. જસુજી એટલે કેમ મારેલો? હું મારા મિત્ર અંગત ખાલી પેલા ઉભો તો બાજુમાં તે એમને મને મારે. એટલે શું મારી તને? ખોટી ખોટી મારી. એટલે શું હો જોબો જો આવ્યો છે? હા મારે એ બાબતે આપનું શું કહેવું છે સાહેબ? આ ઘટના બની બપોરે મને મીડિયા દ્વારા મને જાણ થઈ કે હું તાત્કાલિક સંસ્થામાં આવી ગયો છું અને મારા ટ્રસ્ટની મિટિંગ બોલાવી અમે તાત્કાલિક એને બર્થ કરવાની કાર્યવાહી કરીશું.
એક અન્ય વિદ્યાર્થીને પણ આ દરમિયાન માર મારવામાં આવ્યો છે. એકને તો હોસ્પિટલમાં છે હેત રાવલ કરી, પણ બીજા વિદ્યાર્થીને માર મારવામાં એની કોઈ આપે દવા કે એવું કોઈ સારવાર કે એવું કરાવડાવે? આ દવા તો અમે કોઈ પણ વિદ્યાર્થી હોય અમારા અમે તાત્કાલિક દવાખાને લઈ જઈએ છીએ અને પણ તાત્કાલિક દવાખાને પહોંચાડીશું અને સારવાર કરાવીશું. એ જવાબદારી છે અમારી, બાળકો અમારા હશે, સંસ્થા એ પૂરેપૂરું બાળકોનો ખ્યાલ રાખે છે. આજે સવારે શું ઘટના બનેલી? સાહેબ, સવારે હું હતો ને શાળામાં, તો એક વખત બાળક મારું ઘર ખોલ્યું હતું એટલે મેં એને પૂછ્યું કીધું, એટલે ભાઈ આ ઘર કોને ખોલ્યું હતું? એટલે એક મેં પેલા સાહેબ બેવાને ખોલ્યું હતું, એટલે મેં દુકા ખોલવું પડે કીધું આવું. એટલે મેં તેને કીધું આવું મારા ઘરમાં હાથમાં હાથ ચાર પચાસ હતા જતા ભાઈને ખબર છે, તો કીધું મારું મારા પૈસા ખોવાય છે કીધું ને આવું ઘર ના ખોલા કીધું. તું મોબાઈલ લેવા આવ્યો તો મને કહેવું તો હતું, મેં તે એને ખોટીઓ મારી છે, આપણે કોઈ ખોટું નહીં કરતા અને અમે તો મા બાપ છીએ. તો અમે તો એને એકલાને જ મારી, પેલું તો બાજુમાં તો સાહેલ એને જ અડી હતી ખાલી, સાહેબ એને અડી જઈ હતી એને સાહેલ હિતના અડ્યા હતી, મારી નથી એક જ ખોટી મારી હતી ને કોણ આપણે મા બાપ છીએ તો આપણે કોઈ શું કયું રાખ્યું.